मित्रों स्वागत है तमारू अमारी चैनल लोहंग ट्रावेल में। तो मित्रों टूंक समय में गणपति उत्सव आवी रह्यो छे, तो आपणे गणपति उत्सव में गणपति दादा की स्थापना करीए छीए, 10 दिवस एमनो उत्सव उजवीए छीए अने त्यारबाद तेमनो विसर्जन करीए छीए। तो शुं तमने खबर छे गणपति दादा की मूर्ति कोण बनावे छे, केवी रीते बनावे छे अने कई जग्याए बने छे? तो सालो आजे तमने गारियाधारनी अंदर मूर्ति बनावी रह्या छे त्यां लई जईए अने જોઈએ આજે કે ગણપતિ દાદાની મૂર્તિ કેવી રીતે બને છે। તો મિત્રો ફરીથી સ્વાગત છે તમારો વિડીયોમાં। તો અમે પહોંચી ગયા છીએ જ્યાં મૂર્તિ બનાવી રહી। તો મિત્રો આપણે જે મૂર્તિ બનાવે છે કારીગર તે ભાઈ પાસેથી જાણીએ કે આની અંદર તમે શું શું મટીરિયલ વાપરો છો અને કઈ રીતે બને છે મૂર્તિ તે પણ બધું જણાવી દો અમને। પહેલાં તમારું નામ જણાવી દેજો। ગોપાલભાઈ અમરાભાઈ ભાટી મારવાડી। ને આ માટીની મૂર્તિ બનાવી છે અમે, પણ તમારે 15-20 મિનિટમાં ઓગળી જાય, તમારે ઘરે વિસર્જન કરો તોય ને પાણીમાં તમે નદી ઉપર લઈ જાઓ તોય, ને આ માટીની મૂર્તિ છે, તમે મિત્રો મારા હાથમાં છે એ જોઈ જુઓ કે આ માટીની મૂર્તિ છે। આમાં નાના પીસે છે, મોટા પીસે છે, આપણી પાસે ઘણા પીસ પીડ્યા છે, આમાં કલર કામ હજી બાકી। તો પછી આ કઈ રીતે બનાવો છો તે પણ જણાવી દો કે આ કઈ રીતે બને છે? આ પીઓપી થોડી માટી આવે ને એની અમે ડાય બનાવી, એ ડાયમાં નકશી પડી જાય, પછી અમે એમાં માટીની નકશી પડી જાય એટલે એમાં માટી આમ દબીને ભળી ને માટી થોડી ફૂંકાવા દઈ ને પછી અમે બહાર કાઢીને એટલે માટીને એ ડાય બે નોખી બની જાય એટલે મૂર્તિ આખી નીકળી જાય બારી, એટલે એ માટીની, પણ ડાય એમાં પીઓપી ની હાલે। એટલે મૂર્તિ આખી બતારું કાઢીને ને આ ભેગી કરો ને એટલે। તો મિત્રો જોઈ લો કે કઈ રીતે આ મૂર્તિ બને છે। જો આ ખાલી બીબું છે મિત્રો, આ બીબાને પહેલા ઢાળવામાં આવે છે, ત્યારબાદ એની અંદર માટી ભરવામાં આવે છે અને માટી ભરી આ રીતે માટી ભરે છે, આ રીતે માટી ભરી અને પછી બે ભાગ જોડવામાં આવે છે। જો અત્યારે જોઈ લો કઈ રીતે ભરે છે માટી, તો મિત્રો આ ડાયની અંદર બે ડાયની અંદર માટી ભરી દીધી છે અને હવે અત્યારે ભેગી કરી રહ્યા છે। કરો તો ભેગી આ રીતે ભેગી કરવામાં આવે છે।
થતું છે ને, જોઈ લો આ મૂર્તિ તૈયાર છે. આ રીતે ડાય એની ઉપરથી કાઢવામાં આવે છે. હવે આ મૂર્તિ તૈયાર થઈ તેને પહેલા પાલિશમાં પાલિશ કામ કરશે, ત્યારબાદ એના હાથ જોડવામાં આવશે અને પછી કલર કામ કરવામાં આવશે. તો મિત્રો આ રીતે મૂર્તિ તૈયાર થાય છે ડાયની અંદર, અને પછી ડાયને પાછી રીતે ફિટિંગ કરી દેવામાં આવે છે. ત્યારબાદ એમાં ફરીથી માટી ભરવામાં આવે છે એટલે બીજી મૂર્તિ બને છે. તો તમે જોઈ લીધું કે આ પ્યોર માટીની મૂર્તિ છે જે પાણી અડવાથી ઓગળી જાય છે, અને આને તડકે સૂકવામાં પણ નથી આવતી. તડકે સૂકવાય તો પણ એને નુકસાન થાય છે, એને સાંય જ સૂકવવી પડે છે. અને વિસર્જન કરતી વખતે પ્રાકૃતિને કોઈ પણ જાતનું નુકસાન થતું નથી, કારણ કે આ પ્યોર માટી છે. આ એક ત્રાસની અંદર આખી 5 ફૂટની મૂર્તિ હોય તો પણ એનું વિસર્જન થઈ જાય છે એક ત્રાસ પાણીની અંદર. તો ગોપાલભાઈ તમે આને જ્યારે હવે કલર કામ કરશો, તો કલર કામ કરો તે પહેલાં આને શું શું પ્રોસેસ કરવી પડે છે? એને પાલિશ કરવાનું આવે, પાલિશ કરીને પછી એમાં ફેવિકોલ આવે, ફેવિકોલ પાણીમાં ગાળીને ઉપર નાખવાનું આવે, એટલે કલર આમાં સૂહે નહીં માટી, બરાબર. કારણ કે ફેવિકોલ આવી જાય એટલે એ પાણી સૂહી ન હોય કે પાણી કલર, એટલે પછી લાઇટ મારે એ રીતનું આમાં કામ કરવાનું આવે. તો ડાયરેક્ટ અમે એને પાણી કલર લગાડીને તો આ માટી છે ને કલર સૂસી લે, બરાબર. એટલે આમાં પહેલાં ફેવિકોલ અમારે પાવવું પડે, ફેવિકોલ પાવવાનું. હા, પણ આમાં આમાં હજી કાસ્ટિંગ કરવાનું બાકી, એટલે સફાઈ કામ કરવાનું બાકી. આમાં કાસ્ટ પેપર મારવું પડે પહેલા, સૌથી પહેલા કાસ્ટ પેપર મારવું. ત્યારબાદ પછી એમાં ફેવિકોલ પાવવાનો આવે, ફેવિકોલ પાવવાનો. હા, પછી પછી એમાં કલર આવે, પછી કલર આવે, એટલે ઢાંકવાનો પડે, બરાબર. અને આ જે કલર વાપરો છો તે કલર કયો વાપરો છો? એ પાણી કલર આવે, એ પર્યાવરણને કાંઈ નુકસાન. તો મિત્રો જોયું આપણે કે આની અંદર કલર એવો વપરાય છે કે પ્રકૃતિને કોઈ પણ જાતનું એનું નુકસાન થતું નથી. એ પાણી કલર વાપરે છે તે પણ પાણીની અંદર ઓગળી જાય છે. તો મિત્રો અહીં એક માજી પ્યોર માટી, એટલે પ્યોર એટલે કે આપણે હાવ દેશી માટીના ગણપતિ દાદાની મૂર્તિ બનાવી રહ્યા છે, તો આપણે તેમની પાસેથી પણ જાણીએ. પોતે સંપાબેન ભાટી, ગાળિયાધાર રહેવાસી, ભાવનગર જિલ્લો, ગાળિયાધાર તાલુકો, ઇલખિયા જીનીસા, મેમારવાડી નગર. લોટની જેમ બાંધવાનું, બહુ પલાળીને મૂકી દેવાનું, લોટની જેમ બાંધવાનું, એને મસેરવાનું બાજરાનો લોટ જેમ, પછી એને બનાવવાનું, પછી એને ફર્નિચર કરવાનું, પછી એને આવી રીતે પાલિશ કરવાનું, જ્યાં ખાડા ખબડા હોય એ બધા હારા કરી નાખવાનું, એ હુકાઈ જાય, પછી એને મટિયરણ લાવી, એને જે દાગીના બનાવેલા હોય ત્યાં મટિયરણ લગાડી લે, પછી એની ઉપર કલર કરી દે, કાસો કલર, આસો આસો, પછી એને ગોલ્ડન પહેરાવે ગરણાને, પછી પેપર લાવે, ઠેલી લાવે, ઘાસ લાવે, પછી એને પેક કરીને ગામો ગામ વેચવા જાય, ગામડે ગામડે વેચવા જાય. ગાળિયાધાર થર ઉપર મારા ભાઈના છોકરા બનાવે છે તો ઈ વેચે છે, ને હું મવા લઈ જાઉં, ભાવનગર લઈ જાઉં, બાબરા લઈ જાઉં, જુદી જુદી જગ્યાએ વેચવા જાય, જ્યાં દાદાને લાડવા ખાવા હોય ત્યાં જાય, આપણે લાડવા ખાવા હોય તો આપણે બનાવીએ. મિત્રો આપણે ઘણા બધા ગણપતિ દાદા જોયા અહીંયા, 2-3 પ્રકારમાં જોયા, તો આ હાવ જુદી રીતના ગણપતિ છે. કે હાવ એટલે આપણે દેશી ભાષામાં કહીએ તો, જો પહેલાં આપણે બનાવતા ગારાના ધરતી ઉપરથી બનાવેલી માટી, તેમના જ ગણપતિ દાદા બનાવે છે, અને બેન જુદા જુદા ગામમાં વેસવા જાય છે. તો આભાર તમારો બેન.